અસ્સલામ વાલેકુમ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં આપણું નવું પ્રકરણ જોવા જઈ રહ્યા છીએ. પ્રકરણનું નામ છે એક જાદુઈ પત્રની વાર્તા. આપણા લેખક છે, એમનું નામ છે રતિલાલ બોરી સાગર. અહીંયા લેખકનો પરિચય આપેલો છે. આપણે મુખ્ય વિષય, આપણી વિષયવસ્તુ પર આગળ વધીએ. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો અને કહે, ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. અહીંયા બે મિત્રો વચ્ચેનો સંવાદ છે. નિરંજન છે, શું કહે છે, મારે ત્યાં આવે છે અને પૂછે છે આજે આપણે ફિલ્મ જોવા જઈએ, ટિકિટ લાવ્યો છે? ના, ટિકિટ તો નથી. પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? કેમ કે રવિવારે પબ્લિકનો વધારે ધસારો હોય, બધાને રજા, એટલા માટે. તું ચાલતો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીતર પાછા. શું કહે છે, તું સાથે આવતો ખરો, કંઈ મેળ પડી જાય એટલે કે જોવા જવાની કંઈક ટિકિટ મળી રહે. થિયેટર કંઈ બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. થિયેટર પર પહેલેથી જ હાઉસફુલ છે એનું પાટિયું લગાડેલું હતું. આગળ કેમ હું ખોટો કહેતો હતો? આજે યાર પટ્ટો જ ન ખાય, મેં કહ્યું નિરંજન. ઘડીક ભરતો ઝંખવાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે એટલે મેં વાંચવાનો પ્રયત્ન કર્યો. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો કુલેખનની હરીફાઈઓ જાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજો કોઈને ઇનામ જ ન રહે. ટૂંકમાં કે એ પત્ર જે મળ્યો એના અક્ષરો ખૂબ જ ખરાબ હતા. ખરાબ અક્ષરોમાં લખાયેલ પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકેલે તેમ બને, ન ઉકલે એમ બને. અરે જરા પણ ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હતું. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે તેની પણ સમજ પડે તેમ ન હતું. પત્રમાં જે અક્ષરો છે એ કઈ ભાષામાં છે એ પણ ખબર પડે તેમ ન હતું, કેમ કે અક્ષરો પણ ખૂબ જ ઉતરતી કક્ષાના હતા. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું. એની તો મને પણ સમજ પડતી નથી. પત્રમાં શું લખ્યું છે એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. શું કહે છે? આ મારા કાકાનો લખેલો પત્ર છે, એ પોતે પણ પોતાના અક્ષર ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ કાકાનું લખેલું કશું વાંચી શકતા નહીં. વેવી સર, પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીને લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. કાકાએ કોને પત્રો લખ્યા હતા? કાકીને. મારા કાકાએ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. કાકાને પોતે જ અક્ષરો ઉકેલી શકતા ન હતા, પણ થોડું ઘણું કાકાએ વાંચી સંભળાવ્યું. આજે પણ મારા કાકાએ પ્રેમપત્રો ખુલ્લા રખડતા છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. કોઈ વાંચી જ ન શકે ને. જ્યારે કાકાના હસ્તાક્ષર, કાકાના અક્ષરો કોઈ ઉકેલી નથી શકતું તો પત્રો ખુલ્લા પડ્યા હોય
તો બી કોણ એને વાંચવાનું? નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડીવાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા, પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવા? ફિલ્મ જોવા ગયા હતા ને તો શું કહે છે? ફિલ્મની ટિકિટ ન મળે તો શું આપણે 3 કલાક આ પત્ર ઉકેલવામાં જ પૂરા કરવાના છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ 3 ભવે આ ન ઉકલે, 3 જન્મમાં પણ આ અક્ષરો ઉકેલી ન શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું મારું વિડીયો પૂર્ણ કરું છું. આવતા વિડીયોમાં આપણે આગળની વાર્તા જોઈશું. બરાબર છે? ઓકે, આવજો.